ભારે રોષ જોવા મળ્યો હતો જે બાદ ધોરાજી પોલીસે તમામ વેપારીઓની અટકાયત કરી મામલો ઠાળે પાડ્યો હતો ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સરકારનો સ્ટેટ હાઇવે પસાર થઈ રહ્યો છે આ સ્ટેટ હાઇવે ની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે વેપારીઓ દ્વારા ભૂતકાળની અંદર અવારનવાર આંદોલનો કરવામાં આવ્યા છે વિકાસ ગાંડો થયા અંગેના બેનરો મારવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા માત્ર ખાતરી આપીને જતા રહે છે આ અત્યારે હાલમાં ચા ચોમાસાની સિઝનની અંદર થોડોક એવો વરસાદ પડવાથી આ રોડની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે જેને કારણે વેપારીઓએ ચકાજામ કર્યો આ રોડને ચકાજામ ચક્કાજામ તો એની અટકાયત કરવામાં આવી છે અને રોડનો જે પ્રશ્ન છે નિકાલ કરવાને બદલે લોકોની રજૂઆત સાંભળવાને બદલે લોકોનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે માંગ માંગ ધોરાજીની એ છે કે આ જે રોડ છે એને સિમેન્ટ રોડ બનાવવામાં આવે અને તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે એવી માંગ પાંચ વર્ષથી આરંભી વાળા માટી નાખીને વહે જાય છે હાલત તમે જો રસ્તાની અત્યારે કેવી છે આજનો જ બનાવ સવારે પાંચ વાગ્યાનો એક માજી સાઠથી થી સિત્તેર વર્ષના બરોબર ચાલલા ચાલ જતા હતા ને ખાડામાં પડી ગયા બે પગ ભાંગી ગયા હોસ્પિટલે સવારમાં લઈ ગયો ગયોને ત્યાંથી રિફર કરીને રાજકોટ જવા દીધા બરોબર માજી પાસે ખર્ચાના પણ પૈસા નહોતા એ પણ મેં આપેલા એટલે મારે આંદોલન અત્યારે ત્યાં બેસવું પડ્યું રોડ ઉપર એની આરસીસી રોડ બને એવી અમારી માંગ છે બરોબર નથી અમારા ધારાસભ્ય ધ્યાન દેતા કે નથી અમારા સંસદ સભ્ય ધ્યાન દેતા બરોબર અને અમારા સુધરાઈ સભ્ય સુધરાઈ સભ્યોને કહેવા જાય તો કે ભાઈ અમારામાં નથી આવતું બરોબર આરંભીવાળાને કહી તો કે અમારામાં નથી આવતું બરોબર તો અમારે